જામનગરના ઠેબા ગામના ખેડૂતે બાગાયત કચેરીના સહયોગથી કરી નવતર પહેલ. બાગાયત કચેરી દ્વારા 2.27 લાખની સહાય મળતા અશોકભાઈએ પોતાની નર્સરી વિકસાવી રોપ તથા બીજનું નજીવા દરે વેચાણ શરૂ કરી મેળવી આર્થિક સદ્ધરતા. જામનગર તાલુકાના ઠેબા ગામના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ સંઘાણી માટે બાગાયત કચેરી જામનગરની આર્થિક સહાય એ આર્થિક સદ્ધરતાના દ્વાર ખોલ્યા છે. પરંપરાગત ખેતી કે રૂઢિગત કૃષિ પદ્ધતિ અપનાવ્યા વિના અશોકભાઈએ એક નવી જ પહેલ આરંભી છે. તેઓએ રૂપિયા 2.27 લાખની સહાય મળતા જ ઢેબા ગામ ખાતે પોતાની જય સોમનાથ નર્સરી શરૂ કરી છે, જ્યાં તેઓ રોપ તથા બીજનું અન્યને નજીવા દરે વેચાણ કરી આર્થિક લાભ સાથે રૂઢિગત ખેતી કરતા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. અશોકભાઈ માત્ર રૂપિયા 3 થી શરૂ કરીને રૂપિયા 100 સુધીમાં શાકભાજી અને ફળોના વિવિધ બિયારણ, ખાતર અને રોપાનું વેચાણ કરે છે. બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના અંતર્ગત તૈયાર કરેલી સ્વરોજગાર લક્ષી બાગાયત નર્સરી વિશે અશોકભાઈએ જણાવતા કહે છે કે પહેલા તેઓ પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હતા, પછી તેઓએ જામનગર ખાતેની નાયબ બાગાયત નિયામકની કચેરીના બાગાયત અધિકારી પ્રતિકભાઈ બારોટનો સંપર્ક કર્યો હતો. તેમની પાસેથી નર્સરીમાં રોપ વિશે તૈયાર કરવાનું માર્ગદર્શન મેળવી તેમણે નવતર પ્રયોગ તરીકે શાકભાજીનું રોપ અંગેની નર્સરી બનાવવાનું વિચાર્યું. તેઓ નર્સરીમાં મરચી, રીંગણા, ટામેટા સહિત અનેક શાકભાજીના રોપ તૈયાર કરે છે. આ ઉપરાંત તેઓ નર્સરીમાં ગલગોટા, સેવંતી વગેરે ફૂલોના રોપનો પણ ઉછેર કરે છે. તેમજ નર્સરીમાં સીતાફળ, આંબા, જામફળ, નારિયેળ જેવા ફળ પાકની કલમોનો પણ ઉછેર કરે છે. આમ અશોકભાઈ હર્ષની લાગણી અનુભવતા જણાવે છે કે રોપનો પહેલા પરંપરાગત પદ્ધતિથી ઉછેર કરવામાં ઉગવાનો દર, જગ્યા, નિંદામણ, જીવાત, છોડનો વિકાસ, વરસાદ, પવન તેમજ પ્રાણીઓથી રોપને નુકસાન થતું હતું, ત્યારે નર્સરીમાં વીડમેટ અને પ્લગમાં રોપ ઉછેરવાથી ઉપરોક્ત તમામ પ્રકારના નુકસાનથી બચી શકાય છે. બિયારણ ઉગવાનો દર સારો રહે છે અને ખર્ચ ખૂબ ઓછો આવે છે. આ માટે અમને બાગાયત વિભાગ તરફથી સ્વરોજગાર લક્ષી બાગાયત નર્સરી માટેની રૂપિયા 2,27,147ની સહાય મળેલ છે. અમે 3 મહિના પહેલા આ નર્સરીની શરૂઆત કરી હતી અને અત્યારે તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અશોકભાઈની વાર્ષિક આવક અત્યારે 4 લાખથી વધુ છે. અશોકભાઈએ આગળ જણાવ્યું હતું કે અમારી નર્સરી ખાતે બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ અમને માર્ગદર્શન આપ્યું હતું અને તે મુજબ અમે વાવેતર કર્યું છે, જેનાથી અમારા ઉત્પાદનમાં વધારો થયો છે. હાલ સિઝનમાં વરસાદ સારો થયો છે, તેથી મબલખ ઉત્પાદન મળ્યું છે. શાકભાજી અને ફ્રૂટમાં અમે રીંગણ, ટામેટા, મરચી, જાંબુ, સ્ટાર ફ્રૂટ, ડેગમ ફ્રૂટ સિવાય ફૂલઝાડમાં ગલકોટા, તુલસી, મોરપંખ, કરેણ, ગુલાબ વગેરેના રોપો બનાવીએ છીએ, જેની ગ્રાહકમાં બહોળા પ્રમાણમાં માંગ જોવા મળે છે. અશોકભાઈ અંતમાં જણાવે છે કે હાલના વર્તમાન પરિસ્થિતિ અને વાતાવરણને જોતા દરેક વ્યક્તિ પ્રાકૃતિક કૃષિના માર્ગ તરફ વળે તે ઇચ્છનીય છે. દરેક પોતાના ઘરે કિચન ગાર્ડનનું નિર્માણ કરે, જેની સૌથી રાસાયણિક ખાતરમુક્ત શુદ્ધ અને સાત્વિક શાકભાજી ફળ આપણે ઘરે બેઠા મેળવી શકીએ. જામનગર. મારું નામ સંઘાણી અશોક છે. હું ઠેબા ગામનો વતની છું. અમારી નર્સરી ઠેબા ગામની બાજુમાં ઠેબા ચોકડી અને ઠેબા ગામની વચ્ચે આવેલી છે. અમે 3 મહિના પહેલાં બાગાયતમાંથી માહિતી મેળવી નેટ હાઉસ બનાવી અને બાગાયત વિભાગમાંથી વ્યવસ્થિત માહિતી મેળવી હતી અને પછી 3 મહિનાથી શરૂઆત કરેલી છે. અહીંયા ખેડૂતોનો બહુ રિસ્પોન્સ સારો મળ્યો છે. અમે અહીંયા મરચી, ટમેટી, રીંગણના બધા વિવિધ વેરાયટીના રોપ બનાવીએ છીએ તથા અલગ અલગ ફ્રૂટના 20-25 પ્રકારના ફ્રૂટના રોપા વેચીએ છીએ. અમારે અહીંયા રીંગણમાં નીલેશ, ગુલાબી ગોટા એવી રીતની વિવિધ 3-4 વેરાયટી છે. પછી મરચીમાં તીખા, મોરા એ પ્રકારની સાનિયા રહેવાની અલગ અલગ વેરાયટી છે. ટમેટીમાં દેશી છે, વેરાયટી રાખીએ છીએ. પછી આંબામાં જોઈએ તો 3-4 પ્રકારની કલમો છે. આંબામાં દેશી આંબો હોય છે, કેસર હોય છે, બારમાસી આંબા હોય છે,
પછી જાંબુમાં 2-3 વેરાયટી છે, પછી નાળિયેરીમાં 3 વેરાયટી છે, એવી રીતના સ્ટાર ફ્રૂટ છે, ડ્રેગન ફ્રૂટના રોપા છે, ગલગોટા શોપીસમાં મોરપંખ ને એવા બધા વિવિધ પ્રકારના સ્નેક્સના પ્લાન્ટ અલગ અલગ છે. આ અમને બાગાયતમાંથી યોજનામાં સ્વરોજગાર લક્ષી યોજના હતી એમાંથી અમને 2.25 લાખની સબસિડી મળી હતી, એની માહિતી અમને બાગાયત વિભાગ જામનગરથી મળી હતી. અહીંયા જામનગરથી બાગાયત વિભાગના અધિકારીઓ 2-3 વાર આવ્યા હતા, એમને લોકેશન જોયું અને કીધું કે અહીંયા તમારે ચાલે એવું છે, પછી ત્યારથી માહિતી લઈને અહીંયા અમે નર્સરીનું ચાલુ કર્યું છે અને છેલ્લા 3 મહિનાથી ચાલુ છે. તો વરસાદ સારા થવાથી લોકોનો રિસ્પોન્સ પણ સારો મળ્યો છે. વેચાણ કિંમત ફ્રૂટમાં 100થી શરૂઆત કરીને 1000 સુધી હોય છે. અલગ અલગ બહારના રોપા હોય તો તેમની કિંમત વધારે હોય છે. પછી આ બકાલામાં અમે 3 રૂપિયા પર પીસમાં વેચાણ કરીએ છીએ. જે કોઈને વધારે ક્વોન્ટિટીમાં જોતું હોય તો એમાં ભાવ કરી આપીએ છીએ. હું પહેલાં અહીંયા પરંપરાગત રાસાયણિક ખેતી કરતો હતો, હવે અમે વિચારીએ છીએ કે ધીમે ધીમે અહીંયા પ્રાકૃતિક ખેતી ચાલુ કરી ચોખ્ખું લોકો સુધી પહોંચે. અને અહીંયા ડેમો પ્લાન્ટ પણ અમે તૈયાર કર્યા છે, એમાં વર્મી કમ્પોસ્ટ અને જીવામૃત જ આપીએ છીએ. એમાં અમને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે પ્રાકૃતિક ખેતી કરો, જાજુ નહીં પણ ઘર પૂરતું કરો, તોય સ્વાસ્થ્ય માટે જમીન માટે પર્યાપ્ત.